પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટર મૌન સવિર્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો બેફામ બની બિન અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાંધમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆત કરેલ છે અને અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા બાંધકામો સામે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકાર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે કોઈ પણ પ્રકારના સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે આજે પીટીએન ન્યૂઝનો અહેવાલનો 112મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને અગાઉ નગરપાલિકાના દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાંચા માળીની બદલી થતાં જ તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરેલાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવામાં આવતા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોના આશીર્વાદ છે તે જોવાનું રહ્યું. તો સુભાષ ચોક પાસેના એક નવીન બની રહેલા શોપિંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ આ દુકાન માલિકે પોતાના ફરીથી અનઅધિકૃત બાંધકામ કરી નગરપાલિકા અને કાયદાનો કોઈ પણ ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું છે. તો જૂના રેડક્રોસ ભવનની સામે આવેલ ભગવેચંદ નામના વેપારી પણ અનઅધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કર્યો છે, ત્યારે છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની 3-3 નોટિસો આપ્યા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓને બેફામ બની પાટણ શહેરને બાંધમાં લેવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. તો શું પાટણ શહેરમાં અનઅધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા માટે પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે ખરા? આમ પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોનો રાફડો ફાટી નીકળતા પીટીએ ન્યૂઝ દ્વારા છેલ્લા 100 દિવસથી વધુ સમયથી બિન અધિકૃત દબાણોનો દૂર કરતા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો ચૂંટાયેલા કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો પેટનું પાણી પણ હાલતું નથી, ત્યારે ભાજપના સંગઠનના આગળ આવેલા હોદ્દેદારો દ્વારા પારદર્શક રીતે વહીવટની વાતો માત્ર મોઢેથી જ સારી લાગતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.